खेल जे आपना तन्ने आरोग्यप्रद बनावे छे, खेल जे आपना मनने प्रफुल्लित राखे छे, खेल जे आपणने शिखवे छे संघ भावना, खेल जे आपणने जीवन में खेल दिलीना पाठ शिखवे छे, खेल आपणने धीरज राखना शिखवे छे, खेल जे आपणने ख्याति अपावे छे, खेल जे आपणने राष्ट्रनुं नाम रोशन करवानी उजळी तक आपे छे। आज मंत्रने परिपूर्ण करी चुकेला गुजरातना आ रमतवीरो विविध रमतोमां पोतानुं कौवत बतावी विश्व कक्षाए नामना मेळवी रह्या छे। ત્યાર સુધી મને 61 નેશનલ મેડલ્સ, 75 સ્ટેટ મેડલ્સ, 35 નેશનલ રેકોર્ડ્સ એન્ડ 34 સ્ટેટ રેકોર્ડ્સ મળ્યા છે. મારી મેઇન અચિવમેન્ટમાં છે મારો વર્લ્ડ કપનો સિલ્વર મેડલ છે, પ્લસ કોમનવેલ્થમાં સિલ્વર મેડલ છે, પછી બ્રોન્ઝ મેડલ છે, એશિયનમાં રેન્ક નંબર 3 પર છું અને હમણાં હાલ ઓલિમ્પિક ક્વોલિફિકેશન રાઉન્ડ માટે સિલેક્ટ થઈ છું. 2006 હું ઇન્ડિયાની ટીમને રિપ્રેઝેન્ટ કરું છું અને હાલમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં હું 2 ગોલ્ડ મેડલ જીત્યો. હું ટ્રાયથલોન રમું છું. ટ્રાયથલોન એક એવી ગેમ છે જેમાં પહેલાં 1.5 કિલોમીટર સ્વિમિંગ કરવાનું હોય, ત્યારબાદ તરત જ 40 કિલોમીટર સાયકલિંગ અને એની પછી તરત 10 કિલોમીટર રનિંગ કરવાનું હોય. આમ કુલ 52 કિલોમીટરની આ રેસ હોય છે જેમાં હું છેલ્લા 7 વર્ષથી નેશનલ ચેમ્પિયન રહી ચૂકી છું અને 3 વાર સાઉથ એશિયન ચેમ્પિયન પણ રહી ચૂકી છું. મેં ઘણા બધા મેડલ્સ એશિયન કપમાં પણ જીતેલા છે અને એશિયાડમાં અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરનાર હું ફર્સ્ટ ફિમેલ ટ્રાયથલીટ છું. હું ઇન્ડિયામાં અત્યારે નંબર 1 છું સિન્સ 2013 અને મારી વર્લ્ડ રેન્કિંગ્સમાં હાઈએસ્ટ રેન્ક 250 હતો, ટોપ 250માં. ગુજરાતના આ સ્પોર્ટ સ્ટાર્સ જે ઝળકી રહ્યા છે વિશ્વ કક્ષાએ, જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે દેશમાં તેમજ વિદેશમાં, પોતાની ઉત્કૃષ્ટ સ્પોર્ટ્સ કારકિર્દી ઘડતરના સપનાઓ જોયા અને તેને અથાગ મહેનત અને પરિશ્રમથી પરિપૂર્ણ કર્યા. આવા તો કઈ કેટલા યુવક યુવતીઓના સપનાઓને સાકાર કર્યા છે ગુજરાત સરકારની રમતગમત વિકાસ માટેની વિવિધ યોજનાઓએ. છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ બન્યું છે. ગુજરાતી એટલે વેપારી પ્રજા, આવી છાપ હવે બદલાઈ રહી છે. ગુજરાત રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યું છે. દરેક ક્ષેત્રે વિકસી રહેલું આપણું ગુજરાત સ્પોર્ટ્સમાં પણ પાછળ ન રહે તેના માટે આપણી સરકારે છેલ્લા થોડાક વર્ષોમાં ઘણા પગલાઓ લીધા, નવી પહેલ કરી, જેના લીધે ગુજરાતીઓ રમતગમત ક્ષેત્રે રસ દાખવતા થયા અને પરિણામે ગુજરાતના રમતવીરોનો દેશ વિદેશમાં ડંકો વાગવા લાગ્યો. આજ સુધી મારી પાસે 35 નેશનલ ટાઇટલ્સ, 75 સ્ટેટ ટાઇટલ્સ અને 2 ઇન્ટરનેશનલ મેડલ છે. હું અત્યાર સુધી ઇન્ડિયાને 5 વખત રિપ્રેઝેન્ટ કરી ચૂકી છું ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં. 3 વખત એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સમાં, 2 વખત યુરોપિયન સર્કિટમાં અને 1 વખત વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ્સમાં. ત્યારે ચેસનું જે હાઈએસ્ટ ટાઇટલ હોય છે, ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ, તેનું મને પ્રથમ નામ 2013 ઓગસ્ટમાં મળ્યું હતું અને 2014 માર્ચમાં મેં ફ્રાન્સ ખાતે કેનસ ઓપન જીતીને મારું ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ પૂરું કર્યું હતું. અત્યારે જે તે વખતે ઇન્ડિયામાં આઈ થિંક હું 3rd યંગેસ્ટ હતો કે જેણે ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ 19 વર્ષ અને અમુક મંથમાં પૂરું કર્યું હતું. અને અત્યારે હું અને ગુજરાતનો હું સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર છું. અત્યારે કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ જે સ્કોટલેન્ડ ખાતે યોજાય તેમાં મને 20 બ્રોન્ઝ મેડલ મળ્યો હતો અને તાજેતરમાં જ નવેમ્બર 2015 ખાતે હું સર્બિયામાં 2 ટુર્નામેન્ટ્સ જીતીને આવ્યો અને હમણાં જે નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ થઈ ભુવનેશ્વરમાં તેમાં બોર્ડ 1 ઉપર મને ઇન્ડિવિજ્યુઅલ બોર્ડ પ્રાઇઝ મળ્યું હતું અને જે ગુજરાતની ટીમ છે તે ટોપ 10માં આવી હતી. હું 14 અને 16માં નંબર 1 હતી અને અત્યારે અંડર 18માં નંબર 3 છું. મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે ઓસ્ટ્રેલિયામાં. હું એશિયન ચેમ્પિયન થઈ છું ચાઇનામાં, જે હમણાં યોજના હતી એશિયન ચેમ્પિયનશિપ્સ એમાં. મારો વર્લ્ડ રેન્ક મેં 13th થી 9th કરી દીધો હમણાં કોલંબિયામાં અને મેં જર્મન કપમાં બી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી છે. મને સ્ટેટ અને નેશનલ્સમાં 53 મેડલ્સ બી મેં મેળવ્યા છે અને આમાં ગવર્મેન્ટે મને શક્તિદૂત યોજનામાં લઈને ઘણો સપોર્ટ બી આપ્યો છે. મેં ઘણી બધી સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને એશિયન લેવલ ચેમ્પિયનશિપ્સમાં ભાગ લીધો છે. સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ્સમાં મને 7 ગોલ્ડ અને 1 સિલ્વર છે. નેશનલ લેવલ ચેમ્પિયનશિપ્સમાં મને 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ છે અને એશિયન લેવલ ચેમ્પિયનશિપમાં મને 1 ગોલ્ડ. યુવાઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર સુંદર કામગીરી કરી રહી છે. ગુજરાતના રમતવીરોને તેમને મનગમતી રમતોમાં આગળ વધવાની માહિતી, તાલીમ, માર્ગદર્શન અને સુવિધાઓ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આપવામાં આવે છે. રમતગમતની વિવિધ યોજનાઓનું અમલીકરણ
વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવે છે. શરૂઆત કરીએ ખેલ મહાકુંભથી. હાલના પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતીની ઉજવણી દરમિયાન રમત ગમતના મહાકુંભ સમાવ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી, જેનો મુખ્ય હેતુ હતો ગુજરાતમાં ખેલનું વાતાવરણ બને, સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાય તથા ગામડાના બાળકો અને યુવાઓની ખેલ પ્રતિભા ઉજાગર થાય. આ ખેલ મહાકુંભમાં ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જુદી જુદી 27 રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. રમત ગમતના આ મહાકુંભમાં એથ્લેટિક્સ, કબડ્ડી, ખો ખો, શૂટિંગ બોલ, વોલીબોલ, ચેસ, રસ્સા ખેંચ, યોગાસન, સ્વિમિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, ટેકોન્ડો, જુડો, કુશ્તી, આર્ચરી, હોકી, હેન્ડબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ટેનિસ, જિમ્નાસ્ટિક્સ, આર્ટિસ્ટિક સ્કેટિંગ, શૂટિંગ, સાયકલિંગ, એક્વેસ્ટ્રિયન અને વેઇટલિફ્ટિંગનો સમાવેશ કરવામાં આવ્યો. આ વર્ષે શારીરિક રીતે પૂર્ણતઃ સક્ષમ ન હોય તેવા રમતવીરો માટે પણ સ્પેશિયલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. ઇનિશિયેટિવ અભી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લિયા હૈ ફોર એક્ઝામ્પલ ખેલ મહાકુંભ. અભી દેખીએ યહાં પર બહોત કાફી ઇન્ટરેસ્ટ હૈ, સભી સભી લોગ પાર્ટિસિપેટ કર રહે. આઈ થિંક હમારા GSFC સે ભી કાફી લોગ, કાફી એમ્પ્લોઈઝ ભી પાર્ટિસિપેટ કરે. પહેલે તો કભી એસા નહીં થા. યે જો ખેલ મહાકુંભ ઓર એસા સારી પ્રોગ્રામ ઓર યે જો ચેસ કા ઇનિશિયેટિવ લિયા હુઆ હૈ, ઇસમે સે ઓલ ઓવર ગુજરાત મે સારી સ્પોર્ટ્સ મે ડેવલપમેન્ટ હો રહા હૈ. ખાસ કરકે ચેસ મે અચ્છા રિઝલ્ટ હુઆ હૈ. નેશનલ લેવલ મે અપને ગુજરાત સ્ટેટ બ્રોન્ઝ મેડલ લેકે આયા હૈ. દરિયા કિનારાના વિસ્તારોમાં રમતો પ્રચલિત બને અને રાજ્યના પ્રવાસન ઉદ્યોગને પણ ઉત્તેજન મળે તે હેતુથી બીચ સ્પોર્ટ્સ અંતર્ગત બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ અને બીચ ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. આ દરેક રમતમાં 9 વર્ષથી નીચેના અને 60 વર્ષથી ઉપરના રમતવીરો પણ ભાગ લઈ શકે છે. આર્જિત મહત્વની નથી, અહીં આવવું અને આમાં ભાગ લેવો એ જ મહત્વનું છે કે આ સફેદ દાઢીવાળા માણસો કે આટલી ઉંમરવાળા માણસો, 70-75 વર્ષવાળા માણસો જો આમાં ભાગ લેતા હોય તો આવા છોકરાઓને આજે નહીં તો કાલે 2-5-10-25 વર્ષ પછી રમત ગમત પ્રત્યે જે એનો ઉત્સાહ છે, જે એનો જોશ છે એ વધારે. આજથી 10 વર્ષ પહેલાં કે ખેલ મહાકુંભ શરૂ થયું એની પહેલાં જે આપણા ગુજરાતના નવજવાનોની હાલત હતી એનામાં આજે ઘણો ફરક આવ્યો. દર વર્ષે લાખોની સંખ્યામાં રમતવીરો કોઈ પણ જાતના ભેદભાવ વિના ભાગ લે છે અને કરોડો રૂપિયાના ઇનામો જીતે છે. ખેલ મહાકુંભમાં ભાગ લઈ કેટલાય રમતવીરો પોતાની ખેલ પ્રતિભા બહાર લાવી શક્યા છે. પાટણ જિલ્લાના મહાદેવપુરા ગામની આ બાળાઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ખેલ મહાકુંભમાં ફૂટબોલની રમતમાં સૌપ્રથમ ભાગ લઈ શરૂઆત કરનાર આ બાળાઓ આ વર્ષે રાજ્ય કક્ષાએ અંડર 13 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ વિજેતા બની છે. આજે આ ગામની 6 છોકરીઓ ફૂટબોલની નેશનલ ટીમના કેમ્પ માટે પસંદ થઈ છે. રાજ્ય સરકાર પણ તેમની પ્રતિભાને પારખીને તેમને જરૂરી માર્ગદર્શન અને આર્થિક સહાય પૂરી પાડી રહી છે. આવી કેટલી સફળ ગાથાઓ ખેલ મહાકુંભની સફળ યાત્રાની ઝાંખી સમાન છે. ટોટલ 7-8 નેશનલ રમી ચૂકી છું, જેમાં અંડર 19 સ્કૂલ ગેમ એમાં અને 16 પાઇકામાં જે અમને બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ આવેલા છે અને વુમેન્સ જે ફેસ્ટિવલ ટુર્નામેન્ટમાં જે પતિયાલા ખાતે થયેલી છે તેમાં પણ ગોલ્ડ મેડલ આવેલો. ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં સારો દેખાવ કરનાર વિજેતા રમતવીરો પોતાની ખેલ કારકિર્દીનું વધુ સારી રીતે ઘડતર કરી શકે તે માટે આપણા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલની પ્રેરણાથી ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પની પણ શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે ખેલ મહાકુંભમાં તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની રમતોમાં અંડર 9, 11, 13 અને 16 વય જૂથમાં વિજેતા થયેલ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ઉનાળાની રજાઓ દરમિયાન સમગ્ર ગુજરાતમાં તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કોચિંગ કેમ્પમાં દેશ વિદેશના જાણીતા રમતગમત નિષ્ણાતો દ્વારા કોચિંગ આપવામાં આવે છે. ખેલ મહાકુંભના વિજેતા રમતવીરો સમર કોચિંગ કેમ્પમાં તાલીમ મેળવી પોતાની સ્પોર્ટ્સ કારકિર્દીમાં આગળ વધે છે. આવા રમતવીરોને ઉપયોગી એવી ગુજરાત સરકારની યોજના એટલે સેન્ટર ઓફ એક્સલન્સ સ્વામી વિવેકાનંદ નિવાસી અને બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર. આ યોજના અંતર્ગત ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ ખેલાડીઓ SGFI ના
રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય અથવા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેની પસંદગી કરવામાં આવે છે. આવા રમતવીરોને સમગ્ર વર્ષ દરમિયાન જે તે રમતના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. તદુપરાંત પસંદગી પામેલ ખેલાડીઓને દર વર્ષે રૂપિયા 65,000ની આર્થિક સહાય, પૌષ્ટિક આહાર, સ્ટાઇપેન્ડ અને નિવાસ સ્થળેથી કોચિંગ સ્થળે અવરજવરના ખર્ચ પેટે સહાય આપવામાં આવે છે. તેમજ રાજ્ય અને દેશ કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેનો પ્રવાસ ખર્ચ તેમજ સ્પોર્ટ્સ કિટ પણ આપવામાં આવે છે. 7 વાર નેશનલ રમી ચૂકી છું અને 2 બ્રોન્ઝ મેડલ છે એમાં અને 1 સિલ્વર છે અને ઇન્ટરનેશનલ સાબરમતી મેરેથોનમાં 2 બ્રોન્ઝ મેડલ છે. હું COEમાં છું અને COEમાં દર મહિને 5,000 રૂપિયા સ્ટાઇપન્ડ મળે છે. COEમાં જે દર મહિને જે પૈસા મળે છે, સ્કોલરશીપ મળે છે, એનાથી સ્ટુડન્ટને ઘણા બધા ફૂડમાં, પછી કિટમાં, શૂઝમાં એમાં ઘણો બધો લાભ થાય છે. અને જે લઈ નથી શકતા કિટ શૂઝ, જે લોકોને જે એફર્ડ નથી કરી શકતા, એ લોકો માટે સરકારશ્રીની આ યોજના ખૂબ જ કામ આવે છે. ખેલાડીઓની ખેલ પ્રતિભાને નિખાર મળે છે રાજ્યમાં શરૂ થયેલા રેસિડેન્શિયલ સેન્ટર ઓફ એક્સેલન્સ એકેડેમી દ્વારા. અહીં પ્રતિભાશાળી ખેલાડીઓને વિવિધ રમતોની એકેડેમીમાં પ્રવેશ આપીને તેમની રમતોને ચુનંદા કોચ દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. એકેડેમી માટે પસંદગી પામેલ ખેલાડીઓને રહેવાની, જમવાની તેમજ શિક્ષણની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. મેં નેશનલ રેકોર્ડ કર્યો છે બીએનસી દિલ્હીનો હતો, એના 1.23 માઇક્રોસેકન્ડ હતો, તે મેં તોડીને મેં મારા નામે કર્યો છે 1.22 માઇક્રોસેકન્ડ. રાજ્યમાં હાલ 14 રમતોની સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરવામાં આવી છે, જેમાં એથ્લેટિક્સમાં એક્સપર્ટ કોચ તરીકે પીટી ઉષા, હોકીમાં ધનરાજ પિલ્લે કોચિંગ આપી રહ્યા છે. અભી 6 મહિને કે અંદર તો ગુજરાત કા વો લડકા સબ જુનિયર મેં તો ચેમ્પિયન હો ગયા ના ગુજરાત, તો ઇમ્પ્રુવમેન્ટ તો હૈ. ઇટ્સ બીકોઝ ઇતના ગુજરાત કા ગવર્નમેન્ટ કા ઇન્ટરેસ્ટ હૈ. વિથિન 5 યર્સ ગુજરાત વિલ બી એબલ ટુ ગેટ એથ્લેટિક્સ મેં એશિયન મેડલ ભી, કોઈ ડાઉટ નહીં હૈ. હિન્દુસ્તાન કે જીતને ભી ક્રીમ હૈ, જીતને ભી અચ્છે પાસ્ટ ખિલાડી રહે હૈ દેશ કે, ઉનકો ગુજરાત ગવર્નમેન્ટ ને અસાઇન કિયા હૈ ઓર ઉનકા સર્વિસિસ યુટિલાઇઝ કર રહે હૈ. મુજે લગતા હૈ કે યે હિન્દુસ્તાન મેં પહેલા સ્ટેટ હોગા જિન્હોને યે ઇનિશિયેટિવ લેકર પીટી ઉષા મેડમ જૈસે લોગ, ગોપીચંદ, ગગન નારંગ, હોકી મેં મુજે બુલાયા ગયા, બાસ્કેટબોલ મેં જે પી સિંઘ સર હૈ, એસે બડે બડે જો કોચેસ હૈ ઉનકો સબકો બુલાકર ગુજરાતને જો સમ્માન બઢાઈ હૈ. પર મુજે લગતા હૈ પિછલે 1.5-2 સાલ સે ગુજરાત કા સ્પોર્ટ્સ કા એક માહોલ પૂરી હિન્દુસ્તાન મેં આજ લોગ બાત કરને લગે. પૂરા ગુજરાત ઇન્વોલ્વ હૈ બચ્ચોં કો બઢાને કે લિયે, સરકાર પ્રયાસરત હૈ. તો મેં તો કહેતા હું ઉસમેં 10-12 સાલ કી બાત નહીં હૈ, વિધિન 2-3 યર્સ આપ ઉસ લેવલ મેં પહોંચ સકતે હૈ જહાં આપ ડ્રીમ કર રહે હૈ. આ ઉપરાંત ખેલ મહાકુંભમાંથી શોધેલ યંગ ટેલેન્ટ અને પ્રૂવન ટેલેન્ટને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ એટલે કે DLSS માં પ્રવેશ આપવામાં આવે છે. અત્યારે સમગ્ર રાજ્યમાં નિવાસી અને બિન નિવાસી મળીને કુલ 16 ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે. આ શાળામાં પ્રવેશ મેળવનાર ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ, અભ્યાસને લગતી સ્ટેશનરી, પુસ્તકો, નિવાસ, ભોજન તેમજ તેમની રમતને અનુરૂપ અત્યાધુનિક સાધનો, ડ્રેસ, સ્પોર્ટ્સ કિટ આપવામાં આવે છે. પસંદ થયેલ ખેલાડીઓને સવાર સાંજ ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે, તેમજ શાળામાં ભણતા બાળકોને ઇન સ્કૂલ પ્રોગ્રામ હેઠળ પીટીના તાસમાં નિષ્ણાત કોચિસ દ્વારા સઘન તાલીમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ 16 શાળાઓ કાર્યરત છે. જ્યારે આ ખેલ મહાકુંભ, એક્સેલન્સી ઇન સ્કૂલ પ્રોગ્રામ અને DLSS આ બધાની શરૂઆત થઈ છે, એના પરિણામ અને ભાગ ફળ સ્વરૂપે ચાલુ સાલે હેન્ડબોલની જ વાત કરું તો અંડર 14 હેન્ડબોલ જે દિલ્હી ખાતે યોજાયો એમાં બોઇઝમાં આપણો બ્રોન્ઝ મેડલ છે અને અંડર 19 ગર્લ્સ જે તેલંગાણા મુકામે યોજાઈ એમાં પણ આપણો બ્રોન્ઝ મેડલ છે ઇન્ડિયામાં અને અંડર 17 જે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર હેન્ડબોલમાં સિલ્વર મેડલ આવ્યો છે. આમ ખેલ મહાકુંભથી પ્રારંભ કરનાર ખેલાડીઓ આ વિવિધ યોજનાઓનો લાભ લેતા લેતા પોતાની રમતને વધુ શાનદાર બનાવી સફળતાના નવા શિખરો સર કરવા લાગે છે. નેશનલ લેવલે સફળતા પામી ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં પણ મેડલ્સ મેળવે છે અને આવી રીતે ઝળહળતા રમતવીરો દેશના સીમાડા પાર કરી વિદેશોની સ્પર્ધાઓમાં ભાગ લે છે. જ્યાં તેમની હરીફાઈ વૈશ્વિક બને છે ત્યારે જરૂર પડે છે આંતરરાષ્ટ્રીય તાલીમની અને વધુ આર્થિક સહાયની. આવી અદ્વિતીય સિદ્ધિ મેળવી રહેલા
आवा खिलाड़ियों ने विदेश ना कोचिस द्वारा तालीम विदेशी स्पर्धाओं में भाग लेवा जवा आवाना खर्च माटे आर्थिक सहाय करती गुजरात सरकार ने फ्लैगशिप योजना एटले शक्तिदूत योजना राष्ट्रीय अने आंतरराष्ट्रीय कक्षाए विशेष सिद्धिओ हासिल करी होय तेवा प्रतिभाशाली खिलाड़ियों नी शक्तिदूत योजना में पसंदगी करवामां आवे छे जेमा ए कैटेगरी में पसंदगी पामेल खिलाड़ियों ने वार्षिक रूपया 25 लाख बी कैटेगरी में पसंदगी पामेल खिलाड़ियों ने वार्षिक रूपया 15 लाख अने सी कैटेगरी में वार्षिक रूपया 5 लाख की जरूरियात मुजबनी महत्तम सहाय आपवामां आवे छे अत्यार सुधी केटलाय खिलाड़ियों ने करोड़ों रूपयानी आर्थिक सहाय करवामां आवी छे મને ઘણા અવોર્ડ મળ્યા છે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટથી એકલવ્ય અવોર્ડ મળ્યો છે સરદાર પટેલ જુનિયર અને સિનિયર અવોર્ડ મળ્યા છે અને અત્યારે શક્તિદૂત સ્કીમ પણ છે એમાં એનો મને લાભ મળી રહ્યો છે ઘણા વર્ષોથી જ્યારે મારે એક ગ્રાન્ડ માસ્ટર નોમ હતું ત્યારે ગુજરાત સરકારે મને શક્તિદૂત યોજનામાં સહાય આપવાનું ચાલુ કર્યું હતું જેના કારણે મારે ફોરેન કોચિંગ અને ફોરેન ટુર્નામેન્ટ્સ હું રમી શક્યો હતો ફાઇનાન્શિયલ સપોર્ટ ગુજરાત સરકારે આપ્યો છે સ્પોન્સરશિપ ગુજરાત સરકારે આપી છે તો હું કહું કે હોલેન્સોલ હમણાં મા બાપ ગુજરાત સરકાર જ છે મારી મને જે એ ટોપ 50 બ્રેક કરવાનો ચાન્સ મળ્યો એનાથી જ હતો કારણ કે આઈ વોઝ એબલ ટુ ટ્રાવેલ અબ્રોડ મને ગુજરાત ગવર્મેન્ટ પર યર 5 લાખ્સ આપે છે એ મને બહુ હેલ્પ કરે છે આખા ટુર્નામેન્ટ્સ રમવામાં અને હું એની જ લીધે હું અમેરિકામાં ધ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી શક્યો જુનિયર ઓરેન્જ બોલ હું છેલ્લા 18 વર્ષથી ચેસ રમું છું એમાં જાતિ શક્તિદૂત યોજના ચાલુ થઈ છે તો ત્યારથી મને શક્તિદૂત યોજના હેઠળ કેટેગરી સીમાં મને મળી રહ્યું છે હું શક્તિદૂત યોજનાનો એક હિસ્સો છું અને મને પર યર 2 લાખ રૂપીઝ મળે છે તે મને બેનિફિશિયલી કાફી હેલ્પ કરે છે સરકાર મને 15 લાખ રૂપિયા દર વર્ષે પૂરા પડે છે અને એના કારણે જ હું બહારની ટુર્નામેન્ટને રમી શકું છું એ જો મુજે પૈસે મિલ રહે હૈ વો મેં બહાર ટુર્નામેન્ટ્સ ખેલને કે લિયે ઇસ્તેમાલ કરતી હું ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે વધુ વિકાસ થાય તેમજ રમતોમાં મૂલ્યોનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે આ યુનિવર્સિટીમાં મહત્વના એવા 4 ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઓફ એડવેન્ચર સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ મુખ્ય છે આમ જોઈએ તો આપણી સરકારે ખૂબ જ લાંબા ગાળાના પરિણામો માટે સમગ્ર યોજનાનું ઘડતર કર્યું છે એક પછી એક તબક્કે ખેલાડીઓ વિવિધ યોજનાઓના લાભ થકી સફળતાના શિખર સુધી પહોંચી રહ્યા છે આ તમામ યોજનાઓના લાભથી કોઈ પણ વંચિત ન રહે તેના માટે આદિજાતિ વિસ્તારોમાં પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે સમગ્ર રાજ્યમાં આધુનિક રમતગમત સંકુલના નિર્માણ થયા છે જેમાં નડિયાદ પાટણ દેવગઢ બારિયા ગોધરા હિંમતનગર લીંબડી ગાંધીધામ રાજપીપળા માધાપર ખોખરા ભાવનગર વડોદરા અને જૂનાગઢ સંપૂર્ણ કાર્યરત છે એના ગ્રાઉન્ડ્સ બહુ બધા સારા છે વડોદરામાં સ્પેશિયલી નાલું શહેર છે પણ ગ્રાઉન્ડ છે અને છોકરાઓને ફેસિલિટીઝ છે પણ ખેલ મહાકુંભ છે એના લીધે હવે ગુજરાતમાં કલ્ચર સ્પોર્ટિંગ કલ્ચર વધારે આવી રહ્યું છે સો જે એક બહુ સરસ ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટના તરફથી અને હું એના બદલ એમને કોંગ્રેચ્યુલેટ કરીશ અહીં રમત ગમતને લગતી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે સમયાંતરે વિવિધ રમતોમાં ઝળકતા સિતારાઓને વિવિધ અવોર્ડ્સથી નવાજવામાં આવે છે એકલવ્ય સિનિયર અવોર્ડ સરદાર પટેલ સિનિયર અવોર્ડ જયદીપસિંહજી સિનિયર અવોર્ડ સરદાર પટેલ જુનિયર અવોર્ડ જયદીપસિંહજી જુનિયર અવોર્ડ અને એકલવ્ય જુનિયર અવોર્ડ આપવામાં આવે છે જેનાથી રમતવીરોને એક અનેરું જોમ અને જોશ મળે છે ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના દ્વારા ઓલિમ્પિક ગેમ્સ એશિયન ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ તથા નેશનલ ગેમ્સના વિજેતા ખેલાડીઓ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમનવેલ્થ ચેમ્પિયનશિપ એશિયન ચેમ્પિયનશિપ અને નેશનલ ચેમ્પિયનશિપ અને રાષ્ટ્રકક્ષાની શાળાકીય ગ્રામીણ અને મહિલા સ્પર્ધામાં ફક્ત ઓલિમ્પિક ગેમમાં રમાતી રમતો અને પરંપરાગત રમતો ચેસ કબડ્ડી અને ખો ખો રમતોના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે મહિલા ખેલાડીઓને પુરસ્કાર માટેની યોજના અંતર્ગત રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેનાર તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર મહિલા ખેલાડીઓને ₹4,800 દ્વિતીય ક્રમે ₹3,600 તથા તૃતીય ક્રમે ₹2,400 લેખે વ્યક્તિગત રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ખેલ મહાકુંભના પ્લેટફોર્મથી ગુજરાતની ખેલ પ્રતિભાઓને શોધે છે DLSS અને સેન્ટર ઓફ એક્સેલન્સ યોજના થકી શોધેલ પ્રતિભાઓને જે તે રમતમાં વધુ સક્ષમ બનાવે છે
શક્તિદૂત યોજના ખેલાડીઓને વિશ્વ સ્પર્ધા માટે કાબેલ બનાવે છે અને છેલ્લે વિવિધ અવોર્ડ્સ અને પુરસ્કારોથી તેમની કદર કરી વધુ આગળ વધવાનો જુસ્સો પૂરો પાડે છે. માના પટેલ છે, જીલ છે, રાયના છે, બધા ગુજરાતના સારા ખેલાડી અને ઇવન આર્ચરીમાં છે, શૂટિંગમાં છે, એટલા બધા છોકરાઓ બધા આગળ આવી ગયા છે. તો આઈ થિંક જ્યારે એક વાતાવરણ બને તો જ તમે સ્પોર્ટ્સમાં આગળ આવી શકો અને આ ગુજરાત ગવર્મેન્ટનો જે ઇનિશિયેટિવ છે એ જબરદસ્ત છે. અત્યારે જુઓ ટોપ આપણા ટેનિસમાં તમે જુઓ તો અંકિતા રૈના છે, ઝીલ દેસાઈ છે, બરાબર આકાંક્ષા ભાન છે. આજે મિશ્રી પરીખનો દાખલો લઈ લો, વર્લ્ડ નંબર 9 આ રેન્કે આજ સુધી કોઈ પહોંચ્યું નથી અને એશિયન ચેમ્પિયન રહી છે જુનિયરમાં. હજુ એને જુનિયરમાં રમવાના બીજા 4 વર્ષ છે અને એનો એવો એક એમ છે કે મને પોડિયમમાં વર્લ્ડ લેવલે ફિનિશ કરવું છે. તો આ સપોર્ટ જો ગુજરાત ગવર્મેન્ટ ના કરત તો કાશ આ થઈ ના શક્યું હોત. ગુજરાતના ઝળહળતા સિતારા શૂટર લજ્જા ગોસ્વામી, સ્વિમર માના પટેલ, ટેનિસ પ્લેયર અંકિતા રૈના, ચેસમાં ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપરા, સ્વિમર નેલ કોન્ટ્રાક્ટર અને ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈ વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. તો કઈ કેટલાય નવા સિતારાઓ દેશમાં અને વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરવા થનગની રહ્યા છે. સાથે સાથે ગુજરાત સરકાર પણ એટલા જોશથી આવા રમતવીરોને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહી છે. દરેક સ્તરે ઉત્સાહ છે, જોશ છે, રાજ્ય અને દેશનું નામ રોશન કરવાની ખેવના છે. ગુજરાત સરકારના રમતગમત ક્ષેત્રે વિકાસના સંનિષ્ઠ પ્રયત્નોથી ગુજરાતમાં રમતગમતના વાતાવરણનું નિર્માણ થયું છે. નેશનલ ગેમ્સના ચાર્ટમાં મેડલ મેળવવાની યાદીમાં ગુજરાતનો ક્રમ આગળ વધી રહ્યો છે. આવનારા વર્ષોમાં ગુજરાત દેશમાં રમતગમત ક્ષેત્રે પણ નંબર 1 બની રહેશે.